सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। नवरात्रि नी शुरुआत थई चुकी छे त्यारे शक्तिपीठ अंबाजी मंदिर मां प्रथम नोरते भक्तो नो घोड़ापूर उमटी पड्यु हतु। मोटी संख्या मां भाविक भक्तो माताजी ना दर्शन करवा माटे पहोंच्या हता। त्यारे अंबाजी मंदिर मां अनेक जग्याए मंदिर ट्रस्टनी व्यवस्थाओं ने लईने भक्तों में नाराजगी जोवा मळी हती। अंबाजी मंदिर ट्रस्ट द्वारा महिलाओं अने पुरुषों ने मंदिर में प्रवेशवा माटे अलग अलग व्यवस्था करवामां आवी छे, जेमां मंदिरना चाचर चौक में महिलाओं ने गरबा रमवा माटेनी व्यवस्था छे, तो पुरुषों माटे शक्ति द्वार थी लई पीतल गेट सुधी गरबानी व्यवस्था करवामां आवी छे। अंबाजी मंदिर ट्रस्ट द्वारा प्रथमवार आ प्रकारनो निर्णय लेवामां आव्यो हतो। निर्णयने लईने अंबाजी मंदिरमां વર્ષોથી આવતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને શ્રદ્ધાળુઓએ અવ્યવહારિક ગણાવ્યો હતો। પુરુષો અને મહિલાઓના ગરબા અલગ અલગ કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો, તો સાથે સાથે પુરુષો અને મહિલાઓનો પ્રવેશ દ્વાર 500 મીટર દૂર છે, જેથી પરિવારજનો વિકુટા પડી જાય તેવી સ્થિતિઓ પણ સર્જાઈ હતી, જેને લઈને અનેક શ્રદ્ધાળુઓએ નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ગરબા તો સાથે જ રમવાની મજા આવે, રાધા કૃષ્ણ પણ સાથે જ રમતા હતા અને મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા યોગ્ય હતી। આ વ્યવસ્થા બિલકુલ વ્યવહારિક નથી। પુરુષો અને મહિલાઓને પ્રવેશ દ્વાર 500 મીટર દૂર હોવાથી પરિવારજનો વિખૂટા પડી જાય છે, તેમ જણાવ્યું હતું। બોલો, શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો? પુરુષો ને આ જગ્યા મૂકવામાં જ્યાં સાઉન્ડ નો અભાવ છે બરોબર, ત્યાં લેડીઝ બંને નું કોમ્બિનેશન શક્ય જ નથી બરોબર। આગળ તદ્દન કલેક્ટરે એટલું ખરાબ આયોજન કર્યું છે કે પબ્લિક ટોટલી રોષે ભરાયેલી છે। અંબાજી કેવું આયોજન હોવું જોઈએ, જે પહેલા આયોજન ચાલતું હતું અંબાજી ખાતે એ જ રીતે રહેવું જોઈએ। ઓકે ઓકે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા આવી પહોંચતા નાની બાલિકાઓ દ્વારા કળશ યાત્રાનો કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અમૃત કળશ યાત્રા દિયોદર વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં ફર્યા બાદ દિયોદર ખાતે આવી પહોંચતા દિયોદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાને સંબોધન આપતા જણાવ્યું હતું કે આ ભૂમિનું રક્ષણ કરતા અનેક વીરોએ પોતાની શહીદી વહોરી છે। આઝાદીની જંગમાં અનેક વડવાઓએ અંગ્રેજોની ગોળીઓના ભોગ બન્યા હતા। દેશના વડાપ્રધાન નવા રાષ્ટ્રના નિર્માણ કરી રહ્યા છે, પોતાની ભૂમિને મજબૂત કરવા સંકલ્પ કરીએ એ સંદર્ભે સમગ્ર દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે। કળશ યાત્રામાં દિયોદર તાલુકા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલાએ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી। આ કળશ યાત્રા દિયોદરના આઝાદ ચોકથી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જ્યાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કળશ યાત્રામાં માટી નાખી કળશને વધાવ્યો હતો। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ભાજપ મહામંત્રી ભવાનજી ઠાકોર, દિયોદર ભાજપ ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી પરાગભાઈ જોશી, તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, પૂર્વ દિયોદર ભાજપ મહામંત્રી ભરતભાઈ ઠક્કર સહિત ભાજપના કાર્યકરો, નગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં અમૃત મહોત્સવના કાર્યક્રમો ચાલે છે। આ કાર્યક્રમ અંતર્ગત મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા એ દિયોદર વિધાનસભાના તમામ ગામડાઓમાં પરિભ્રમણ કરી રહી છે। આજે આ યાત્રાનો 7મો દિવસ છે અને આવતીકાલે તમામ 125 ગામોનું પરિભ્રમણ પૂરું કરશે। આજે સંધ્યાના સમયે આ દિયોદર વાગડજીની ધરતી ઉપર એ કળશ યાત્રાનો મારી માટી મારા દેશના કાર્યક્રમનું આગમન થયું। આખાય દિયોદરના નગરજનો, ભાઈઓ બહેનો, યુવાનો, કર્મચારી મિત્રો બધાએ ભેગા થઈ આનું ભવ્ય સ્વાગત કર્યું, એ બદલ ગામનો હું આભાર માનું છું અને આપના મારફત આ વિસ્તારની જનતાને, નાગરિકોને સંદેશો આપું છું કે 2047 સુધી
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને વિકસિત રાષ્ટ્ર ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને સાકાર કરવા આપણે આપણી ધરતી ઉપર આપણી માટી ઉપર પૂરો સહિયારો પુરુષાર્થ કરીએ એ જ સૌને વિનંતી. બનાસકાંઠાના થરા ચાચર ચોક ગામ ગરબીમાં નવરાત્રી દરમિયાન જૂની પરંપરા મુજબ સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરી ગરબા રમવામાં આવ્યો છે. શરદ ઋતુમાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે અત્યારના હાઈફાઈ યુગમાં ઘણી જગ્યાએ ડિજિટલ ગરબા ગાઈને નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. જ્યારે થરાદના ચાચર ચોકમાં આવેલા ગામ ગરબીમાં અત્યારે પણ જૂની પરંપરા મુજબ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશી ઢોલના તાલે કલાકારો એક જગ્યાએ બેસીને મોડી રાત સુધી ગરબા ગાય છે. ખેલૈયાઓ પણ મોડી રાત સુધી ભારતીય પોશાકમાં ગરબા ખેલી રહ્યા છે. મોટી ઉંમરના બહેનો આજે પણ ઘૂંઘટ તાણીને ગરબે રમી રહ્યા છે. આ સાંસ્કૃતિક ગરબાના પ્રથમ દિવસે ચાચર ચોક મંડળ દ્વારા માતાજીની માંડીવી સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને મોડે રાત સુધી ગરબા રમવામાં આવ્યા હતા. ધાનેરા પોલીસ લાઇન ક્વાર્ટર ખાતે માં ભગવતી અંબે માતાજીના બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરા પીઆઈ એ કે પટેલની આગેવાની હેઠળ તારીખ 15-10-2023 અને 16-10-2023 રોજ ગણપતિ પૂજન, પુણ્યવાચક, માતૃકા પૂજન વિધિ તેમજ અનેક પ્રકારની હિન્દુ સંસ્કૃતિ મુજબ વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી અને માતાજીની ભવ્ય શોભાયાત્રા ધાનેરા નગરમાં ફરી હતી. આ પ્રસંગે મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પુષ્પ વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક શરદ રેજભૂજ તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક થરાદ SM વાળુતરિયા હાજર રહ્યા હતા તથા ધાનેરા પોલીસ સ્ટાફ પરિવાર સાથે તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહી માની ભક્તિમાં લાહવો લીધો હતો અને ધાનેરા પીઆઈ AK પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કાર્યક્રમ થયો હતો અને ધામધૂમથી મા અંબાની પ્રતિષ્ઠા કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભેસાણાની સંત શ્રી સદારામ ગૌશાળા આશ્રમ ખાતે સ્વા સાધ્વી રમાબેન અને કપિરાજ અંજનીના ભાવાંજલિ, શબ્દાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સંતવાણી લોક ડાયરો કાર્યક્રમ, લોક સાહિત્યકાર દિવાજી ખાવડ અને ભજનીક તન્વી ઠાકોરનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સાધ્વી સ્વા રમાબેન અને કપિરાજ અંજનીના શ્રદ્ધાશ્રમણ કાર્યક્રમમાં લાખો ગૌ ભક્તો સંતવાણી ભજન સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભાજપ કોંગ્રેસના વાવ દિયોદર રાધનપુરના ધારાસભ્ય ઉપસ્થિત રહી રામ રમા ગૌશાળા ખાતે સ્વા સાધ્વી રમાબેન અને કપિરાજ અંજનીના સમાધિ સ્થળે ભાવાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણા ખાતે લોક ડાયરામાં લોક સાહિત્યકાર દેવાયત ખાવડ, તન્વીબેન ઠાકોર લોક ડાયરામાં ગૌસેવકો ગૌભક્તોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો અને ગત રાત્રિએ ભેસાણા ખાતે લોક ડાયરામાં ગૌપ્રેમીઓ ગૌ ભક્તો લાખોની સંખ્યામાં હાજર રહી ડાયરાની મજા માણી હતી. મહત્વનું છે કે ભેસાણા ખાતે સંત શ્રી સદારામ ગૌશાળા ટ્રસ્ટ અને ગૌશાળાના ટ્રસ્ટી શારદાબેન સાધ્વી, પાભરના ગૌપ્રેમી ગૌભક્ત સુરેશભાઈ રંગોળીવાળા સહિત પાભરથી પધારેલા જલારામ ગૌશાળાના ભક્તો ગૌસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.